to walk me because my girl's only 12. Honey Jen, I want to. I'm not going to run, bro. My mom, I'm not going to run, but I'm not going to run. Abbasum, Balak Jen, Rambu, Che. मैदान में क्रिकेट रमवा जवू छे। माता पिता साथे पकड़दाव रमवो छे। दादी साथे चालता मंदिरे दर्शन करवा जवू छे। एटलू ज नहीं, स्कूले पण जवू छे। नाना भूलकानी आशाओ अनेक छे। हवे आ माता ने जुओ, आँखों में आंसु छे, चेहरा पर चिंता छे। आ माता लाचार छे। बाळक ने रमवा तो जवा देवो छे, पर बाळक ये स्थिति में नहीं कि ते सामान्य बाळकनी जेम रमी शके। केम के बाळक गंभीर बीमारी थी पीड़ाई रहू छे, हजू ते अणसमजू छे, बीमारीनी गंभीरता थी अजाण छे, पण आ माता मजबूर छे। बाळकनी पीड़ा न जोई शकता माताना आँखमांथी आँसू सरी रह्या छे। एटली अपील करूँ छूं, प्लीज मारी हेल्प करो मारा छोकराने जीवन बचाववा माटे, केम के अत्यारे एवी परिस्थितिमां छे आशाओ पर पानी फरी वळे छे। आ उमर बाळको माटे रमवानी एन्जॉय करवानी होय छे, पण मान्य मजबूर छे। मजबूर छे तेना माता पिता जे तेनी आ स्थिति नथी जोई शकता। मान्य ने ड्यूशेन मस्क्यूलर डिस्ट्रॉफी नामनी बीमारी छे। नडियादना अनेरी हाइट्स में रहता ऋषिभाई ब्रह्मभट्टना घरे 9 वर्ष पहला दीकरानो जन्म थयो। परिवार खुशखुशाल हतो। शुरुआत में तो मान्य स्वस्थ हतो, पण 5 वर्षनो थयो त्यारे तेने चालवामां अने उभा रहेवामां मुश्केली थवा लागी। शुरुआत में फेमिली फिजिशियने रमवा अने साइकल चलाववाथी पग दुखतो होवानुं तारण आप्युं, पर बाद मा मान्यनी तकलीफो वत्ती गई। પુલમાંથી બસ એને લેવા આવે ત્યારે એને ચડવું હોય તો ચડી ના શકે, મારે એને તેડીને ચડાવવો પડતો હતો, અને જ્યારે એને એમ કહીએ કે સીડી ઉતર માન્ય તો ઉતરી ના શકે, બેસીને ઉતરે, ત્યારે અમને ખબર પડી કે આને કંઈક તકલીફ જેવું લાગે છે, આ ચાલી નથી શકતો, ઊભો હોય પછડાઈ જાય છે, ઊભો હોય તો બેસી જાય, દિવસમાં 10-20 વાર તો બેસી જતો, ઊભન ઊભો બેસી જાય, પણ કોરોના આવ્યા પછી એનું વધી ગયું છે, એકદમ જ વધી ગયું છે, અત્યારે 50 ઉપર ચાલે છે। જે માન્યના જન્મથી પરિવારજનોમાં ખુશી હતી, એ માન્ય ગંભીર બીમારીથી પીડાય છે તે અંગે પરિવાર પણ અજાણ હતો। સ્થિતિ એ આવી કે માન્ય પોતાનો પગ પણ ઊંચો નહોતો કરી શકતો। તેના માતા-પિતાએ અનેક હોસ્પિટલમાં બતાવ્યું। અંતે અમદાવાદના ન્યુરોલોજિસ્ટ પાસેથી જાણવા મળ્યું કે બાળકને ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી છે, જેની દવા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પણ શોધાઈ નથી। વિદેશમાં બીમારીના ઇલાજનો ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે, જે ઇન્જેક્શન લેવા માટે પણ 4 કરોડનો ખર્ચ આવશે। આ પ્રકારની બીમારી 10 લાખમાં 1 બાળકને થાય છે, અને તેમાંનો માન્ય 1 છે, જે જાણીને તેના માતા પિતાની આંખોમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા। જે દીકરાને લાડ કોરથી ઉછેર્યો એ દીકરાની આ સ્થિતિ તેમનાથી નથી જોવાતી। માન્ય છેલ્લા 5 વર્ષથી આ બીમારીનો સામનો કરી રહ્યો છે। તેના કમરના નીચેના ભાગથી 70% બીમારી પ્રસરી ચૂકી છે। અનેક સ્પેશિયાલિસ્ટોને મળ્યા બાદ પરિવારે દિલ્હીની એઇમ્સમાં પણ તપાસ કરાવી, પણ તમામ તબીબોએ હાથ અધ્ધર કરી દીધા છે। પગ ઉપર ચાલતો ને બંધ થઈ ગયો, 50 આંગળીઓના સહારે ચાલતો થઈ ગયો, પછી અમે સારા એવા ન્યુરોલોજિસ્ટને બતાવ્યું અને એના રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું કે એને મસ્ક્યુલર ઓફ ડિસ્ટ્રોફી છે, DMD છે, કે જે સમયની સાથે એના શરીરના સ્નાયુઓને નબળા પાડે છે અને કામ કરતા બંધ કરી દે છે। આ બીમારી એક વારસાગત સ્નાયુઓની બીમારી છે, જે ફક્ત પુરુષ બાળકોમાં જોવા મળે છે। આ બીમારી એક્સ રંગસૂત્રમાં ડિસ્ટ્રોફિન જીનના અભાવે જોવા મળે છે। સામાન્ય રીતે સ્નાયુઓની કમજોરી 2-3 વર્ષની ઉંમર વચ્ચે થાય છે। બાળકને ઝડપથી દોડવામાં અને ચાલવામાં સમસ્યા થાય છે। બાળકને ઊભા થવામાં, પગથિયા ચડવામાં તકલીફ થાય છે। ઉંમર વધવાની સાથે આ બીમારી ઉધઈની જેમ શરીરમાં પ્રસરે છે। શરીરના અન્ય ભાગોમાં પ્રસરતા શરીર ખોખલું કરી નાખે છે,
આગળ જતા હૃદય શ્વસન માટેના સ્નાયુઓ પણ નબળા પડે છે. 8-10 વર્ષની ઉંમરમાં ચાલવાનું બંધ થઈ જાય છે. માન્યની સ્થિતિ પણ હાલ કંઈક આવી જ છે. માન્યનો ઉત્સાહ અને ઉમંગ બધું જ તેની બીમારી આગળ ભાંગી પડે છે. માન્યને બચાવવો છે પણ પરિવાર માટે આ શક્ય નથી. માન્યના પિતા એકલા હાથે આ મુસીબતનો સામનો કરી રહ્યા છે. દીકરાનું દર્દ પિતાથી દેખાતું નથી અને હવે લાચાર પિતા માન્ય માટે મદદ માંગી રહ્યા છે. માન્યને મદદ કરવા માટે એક કેમ્પેઇન લોન્ચ કર્યું છે અને 12 દિવસમાં આ કેમ્પેઇન થકી 3 લાખનું ભંડોળ એકઠું થયું છે. માતા પિતાની અપીલ છે કે તેમના વાલ સોયાને બચાવવામાં બને તેટલી મદદ કરો, કેમ કે હવે માન્ય પાસે 3-4 મહિનાનો જ સમય રહ્યો છે. જેટલું બની શકે એટલું અમારી હેલ્પ કરો, કેમ કે આ બીમારી એવી છે ને કે ધીમે ધીમે આખા શરીરને બંધ કરી નાખે છે અને પછી બાળક ખલાસ થઈ જાય છે. મને હેલ્પ કરો કે જેથી મારો બાળક પણ તમારા બાળકની જેમ ચાલતો થઈ શકે, દોડી શકે, સ્કૂલે જઈ શકે, એના જીવનમાં જેટલું બી જોઈએ બધું જે કરી શકે. માન્યને મદદ કરવા માટે બેંક ખાતાની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. નીચે દર્શાવેલા બેંક ખાતામાં માન્યને મદદ કરવા માટે રકમ ટ્રાન્સફર કરી શકો છો. સાથે યુપીઆઈ આઈડી પણ જાહેર કરવામાં આવ્યા છે. તેના દ્વારા પણ માન્યને મદદ કરવા માંગતા સેવાભાવી લોકો ફંડ ટ્રાન્સફર કરીને મદદ કરી શકો છો. હાલ તો આ પરિવાર માન્યને બચાવવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યો છે અને તેના માતા પિતા પણ છેલ્લા શ્વાસ સુધી હાર નહીં માને. જો માન્યના માતા પિતાને આર્થિક મદદ મળી જાય તો માન્ય પણ સામાન્ય બાળકની જેમ રમી શકશે, સ્કૂલે જઈ શકશે અને તેના ચહેરા પર જે સ્મિત હશે તે અનેરું હશે. ગુજરાતની જનતા પ્રમાણે જો 1 રૂપિયાની પણ મદદ કરવામાં આવે તો માન્યને નવી જિંદગી મળી શકે છે. સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, નડિયાદ.